સ્કૂટર પર ફરી રહેલા આ યુવક યુવતીને જુઓ. આ સ્કૂટર 10 મહિના પહેલા ચોરી થયેલું છે. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં સ્કૂટર ચોરી થયાની ફરિયાદ પણ નોંધાયેલી છે. સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે ટ્રાફિકના કેમેરામાં કેદ થયેલા સ્કૂટરને પકડી પાડવામાં પોલીસ પાંગડી સાબિત થઈ રહી છે. ટ્રાફિક પોલીસના કેમેરામાંથી આ સ્કૂટરને 3 ઈ મેમો મળી ચૂક્યા છે. જ્યાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે તે વસ્ત્રાપુર પોલીસ મથકની 2 કિલોમીટરની હદમાં જ આ સ્કૂટરને ઈ મેમો મળ્યા છે. પરંતુ વસ્ત્રાપુર પોલીસ તેના અસલી માલિકને સ્કૂટર અપાવી નથી શકી. સ્કૂટર માલિક સુરેશ શાહનો આક્ષેપ છે કે તેમણે પોલીસ કમિશનર સુધી રજૂઆત કરી પરંતુ તેમનું ચોરી થયેલું સ્કૂટર હજુ સુધી નથી મળ્યું. મારે 17/9/2018 રોજ ચોરી થઈ હતી. 8 થી 10 મહિના જેવું થયું છે. અત્યારે મેં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન PI જાડેજા સાહેબને ફરિયાદ આપેલી છે, પછી ACP સાહેબને આપી છે, DCP સાહેબને આપી છે, અને CP સાહેબ, AK સિંહ સાહેબ, કમિશનર સાહેબને બી રજૂઆત કરી છે. પણ છતાં બી આટલું પોલીસ સ્ટેશનની આજુબાજુ 2-3 કિલોમીટર 4 કિલોમીટરના એરિયામાં ફરી રહ્યું છે, છતાં બી પકડાતું નથી. TV9ની ટીમ જ્યારે ચોરી થયેલા સ્કૂટર અંગે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન પહોંચી તો SP મુકેશ પટેલે વાત કરવાનો જ ઇનકાર કરી દીધો અને પોતાની AC ઓફિસમાંથી બહાર નીકળવાની તસ્દી પણ ના લીધી. આ તમામ જે માહિતી છે તેની તપાસ કરી રહેલા વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના PI અને તપાસ કરનાર મુકેશ પટેલ, જે એ ડિવિઝનના ACP છે, તે અત્યારે આ બાબતે કશું જ કહેવાનો ઇનકાર કરી રહ્યા છે અને AC ચેમ્બર્સની અંદર તે અત્યારે હાલ આરામ ફરમાઈ રહ્યા છે અને આ કેસ બાબતે કશું જ કહેવાનો મીડિયા સમક્ષ ઇનકાર કરી રહ્યા છે અને તપાસ કરી રહ્યા હોવાની વાતો કરી રહ્યા છે. TV9 ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. નરોડામાં રહેતા સુરેશ શાહ નામના વેપારીનું સિંધુ ભવન રોડ પરથી 10 મહિના પહેલા ચોરી થયેલું સ્કૂટર વસ્ત્રાપુર વિવિધ વિસ્તારના CCTV કેમેરામાં કેદ થઈ રહ્યું છે. બુકાનીધારી યુવક યુવતી આ સ્કૂટર પર વસ્ત્રાપુરમાં ફરી રહ્યા છે અને 3 વખત ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન કર્યું હોવાથી માલિકના ઘરે ઈ મેમો પણ આવી ચૂક્યો છે. CCTV માં સતત દેખાતા આ યુવક યુવતી વસ્ત્રાપુરમાં રહેતા હોવાની શંકાના આધારે પોલીસે ઘણી સોસાયટીઓમાં તપાસ કરી હોવાની વાતો કરી રહ્યા છે. તેમ છતાં ચોરી થયેલું સ્કૂટર કે યુવક યુવતી પોલીસને મળતા જ નથી. મીર સોની, TV9, અમદાવાદ. TV9 ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.